કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 30 ઓગસ્ટ શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે અગત્યની ઘોષણા કરી છે. સરકારે દેશની અનેક બેંકોના વિલીનીકરણનો નિર્ણય કર્યો છે. કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકનો વિલય થશે, ઉપરાંત પીએનબી, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા તથા ઓરિયન્ટ બેંકનો વિલય થશે. અલ્હાબાદ બેંકનું ઇન્ડિયન બેંકમાં વિલીનીકરણ કરવામાં આવશે. વિલીનીકરણ પછી દેશમાં ફક્ત 12 સરકારી બેંકો જ રહેશે. બેન્કિંગ સેક્ટરને મજબૂત બનાવવા સરકારે આ નિર્ણય લીધો છે. વર્ષ 2019ના એપ્રિલથી જૂન સુધીનો ત્રિમાસિક જીડીપી દર 5% થઈ ગયો છે. છેલ્લા 6 વર્ષમાં જીડીપીનું આ સૌથી નીચલું સ્તર છે. $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના સપના વચ્ચે આ ખૂબ માઠા સમાચાર છે. આઈબીએ પાકિસ્તાની આતંકીઓ દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસ્યાના ઇનપુટ આપ્યા છે, જેને પગલે સમુદ્રી વિસ્તારો પર સુરક્ષા ટાઇટ કરવામાં આવી છે. હાલારમાં ઓખા અને દ્વારકાના દરિયામાં મરીન પોલીસ હાઈ એલર્ટ પર છે. બોટ દ્વારા કમાન્ડો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. માછીમારોના આઈકાર્ડ તપાસી સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. નોટબંધી પછી રૂપિયા 2000ની નોટો આરબીઆઈએ બહાર પાડી હતી, પરંતુ ચલણમાં રૂપિયા 2000ની નોટોનું પ્રમાણ ઘટી રહ્યું છે. વર્ષ 2018-19માં 2000ની નોટની સંખ્યામાં 7.2 કરોડનો ઘટાડો નોંધાયો છે, જ્યારે રૂપિયા 500ની નોટોનું પ્રમાણ વધી રહ્યું છે. રૂપિયા 500ની નકલી નોટોના પ્રમાણમાં પણ 121% વધારો થયો છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજાય છે. મેળામાં નિયત સંખ્યા કરતાં વધુ રાઇડ જોવા મળતા હોબાળો થયો હતો. આ મુદ્દે તંત્રએ સ્થળ પર જ રાઇડ સંચાલકો પાસેથી 4.25 લાખ દંડ વસૂલ્યો હતો. ગેરકાયદેસર રાઇડની મંજૂરી કોણે આપી એ મુદ્દે ઘમાસાણ સર્જાયું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા ઠરાવ કર્યો છે. અત્યાર સુધી આ પ્રકરણમાં કમિશનરનું નરમ વલણ રહ્યું છે. ઠરાવ પછી જવાબદારો સામે પગલાં લેવા શકે કેમ એ પણ એક સવાલ છે. ભાટિયા નજીક પિંડારા ગામે દર વર્ષે મલ્લ કુસ્તી મેળો યોજાય છે. આદિકાળથી પરંપરાગત રીતે આ આયોજન થાય છે. આજે પણ પિંડારામાં આ મેળો યોજાયો હતો. મેળામાં હાલાર પંથકમાં 60 કુસ્તીબાજ મલ્લોએ કૌવત બતાવ્યું હતું. મેળો જોવા હજારોની જનમેદની ઉમટી પડી હતી. હાલ જૈન ધર્મના પર્યુષણના તહેવારો ચાલી રહ્યા છે. જામનગરમાં જૈન સમાજ શ્રદ્ધાપૂર્વક પર્વાધિરાજ પર્યુષણ ઉજવી રહ્યો છે. આજે જૈન દેરાસરમાં મહાવીર સ્વામીના 14 સ્વપ્નનો પ્રસંગ ઉજવાયો હતો. ચાંદી બજાર સ્થિત દેરાસરમાં બહોળી સંખ્યામાં જૈન સમાજ ધર્મોત્સવની ઉજવણી માટે ઉમટ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.